ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 10 થી 12% જેટલું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવનાર ઇસમની સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। सूरत साइबर क्राइम पुलिस स्टेशन में एक व्यक्ति फरियाद नोंधावी हती कि 22 जुलाई 2021 थी 30 सप्टेम्बर 2021 दरमियान तेमना मोबाइल में अलग अलग व्हाट्सएप नंबर थी केटलाक मैसेज आव्या हता ने तेमा मैक्सबॉक्स नामनी कंपनी ना ट्रेडिंग इन्वेस्टमेंट कंपनी ना 10 થી 12% जेटलू वर्तर मळे छे तेवी लोभामणी लालच आपी व्यक्ति ने आपवामां આવી હતી। તેથી ફરિયાદ કરનાર વ્યક્તિએ 3 જેટલા આઈડી બનાવ્યા હતા અને ત્યારબાદ તેના બેંક એકાઉન્ટમાં તેને 8,89,100 કંપનીમાં જમા કરાવ્યા હતા। ત્યારબાદ ફરિયાદી વ્યક્તિએ 1,24,600 રૂપિયા વિડ્રોલ કરી લીધા હતા અને 6,84,300 રૂપિયા વિડ્રોલ કરી શક્યો ન હતો। તેથી આ સમગ્ર મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમને ફરિયાદ નોંધાવી હતી। સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધાવ્યા બાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ પોલીસ ટેકનિકલ્સ આધારે સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરી 6,84,300ની રકમ પડાવનાર રોહિત નંદેશ્વર અને રોહિત વાડકરની ધરપકડ મહારાષ્ટ્રમાંથી કરી હતી। મહત્વની વાત એ છે કે સાયબર ક્રાઇમ આરોપીના બેંક એકાઉન્ટમાં ફ્રીજ કરાવ્યા હતા એટલે 13 લાખ જેટલી રકમ પણ એકાઉન્ટમાં ફ્રીજ થઈ હતી। પોલીસે આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન મળી કબજે કર્યા હતા। આ બંને આરોપીએ ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા। સુરતના એક ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરેલો જેમાં તેઓને વોટ્સએપ અને ટેલિગ્રામના માધ્યમથી એક MCX બોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કોઈ વ્યક્તિએ તેઓની સાથે કોન્ટેક્ટ કરેલો અને તેઓને જે શેર માર્કેટમાં જે ટ્રેડિંગ હોય છે તે ટ્રેડિંગ કરવાથી પર મંથ 10 થી 12% જેટલું રિટર્ન મળશે તેવી લોભાવણી લાલચ આપીને કુલ જે MCX બોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જે એક બેંક એકાઉન્ટ છે તેમાં કુલ 6,84,300 રૂપિયા ઇન્વેસ્ટ કરાવેલા। ત્યારબાદ જે 6 લાખ રૂપિયામાંથી અમુક એમાઉન્ટ તેઓને પરત આપવામાં આવેલી અને હજી જે સુરતના ફરિયાદી છે તેઓ સાથે 6,84,300 રૂપિયાનું ફ્રોડ થયેલું હતું। જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 420, 120B તથા IT Act ની કલમ 66C અને 66D અનુસંધાને ગુનો દાખલ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આગળની તપાસ હાથ ધરેલી, જેમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને મહારાષ્ટ્રમાંથી મુંબઈમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓની વિગત છે, એકનું નામ છે રોહિત વિજય નંદેશ્વર, જેઓની ઉંમર 25 છે, જેઓ ધંધો વેપાર કરે છે અને મૂળ મહારાષ્ટ્ર પુણેના રહેવાસી છે, અને અન્ય રોહિત નાના વાડકર, જેઓનું બેંક એકાઉન્ટ હતું, તેઓની ઉંમર 21 છે અને તેઓ ફોટોગ્રાફરનો વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ પણ મૂળ પુણે મહારાષ્ટ્રના છે, તેઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ જે ફ્રોડ હતું તેની કિંમત હતી 6,84,000 રૂપિયા અને 6,84,300 રૂપિયા તે 100% એમાઉન્ટ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવ્યું છે અને કુલ 13 લાખ રૂપિયાનું એમાઉન્ટ અલગ અલગ બેંકોમાં ફ્રીઝ કરવામાં આવ્યું છે, યાની કે 100% એમાઉન્ટ જે તે ફરિયાદીને રિફંડ થઈ જશે। પ્રાથમિક દ્રષ્ટિએ હજી કોઈ એવો ગુનાહિત ઇતિહાસ જાણવામાં આવ્યો નથી, પરંતુ જે પ્રથમ આરોપી છે રોહિત નંદેશ્વર તે આ બેંક એકાઉન્ટને મેનેજ કરતા હતા અને તે બેંક એકાઉન્ટમાં જે ફ્રોડ એમાઉન્ટ આવતી હતી તેને ATMના માધ્યમથી વિડ્રો કરતા હતા અને અન્ય જે રોહિત નાના વાડકર છે તેઓએ પોતાના નામનું એક એકાઉન્ટ બનાવવામાં આવેલું, તે બેંક એકાઉન્ટ હોલ્ડર છે। તો સમગ્ર ગુજરાતની જનતાને હું એ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ તરફથી એક વિનંતી કરવા માંગીશ કે જે દિન પ્રતિદિન જ્યારે સાયબર ક્રાઇમ વધતા જાય છે ત્યારે લોકો અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલાવડાવીને તેમાં ફ્રોડમાં તે એકાઉન્ટ યુઝ કરતા હોય છે। તો આ ગુના અને અન્ય પાસ્ટમાં પણ અમે જેટલા પણ ગુનામાં આરોપીને પકડ્યા છે તેમાં બેંક એકાઉન્ટ હોલ્ડરને પણ અમે ધરપકડ કરવામાં આવેલી છે। એટલે ખાસ તમામને સૂચના છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ અન્ય લોકોને કરવા ન આપે, બની શકે કે તે સાયબર ક્રાઇમમાં પણ તે બેંક એકાઉન્ટનો ઉપયોગ થઈ શકે।